નમસ્કાર, વાવ વન્યામાં આપનું સ્વાગત છે. નારીની પોતાની સલામતી એ એના હાથમાં હોય છે. પોતાનું સ્વરક્ષણ કેવી રીતે કરવું એ એના જ જવાબદારી હોય છે. અને એવી જ આજે વાવ વન્યાને આપણે મળવાના છીએ કે જે આપણને સ્વરક્ષણના કયા રસ્તાઓ હોય છે એ દેખાડશે. સૌથી પહેલા તો સ્વાગત છે પિંકી બેન આપનું વાવ વન્યામાં. થેન્ક યુ સો મચ. અને તમારી વાત કરીએ તો તમે એક ડાન્સર છો, એને યોગા પણ કરો છો અને તમે કરાટે પણ શીખવો છો. તો સૌથી પહેલા તો આ ત્રણેય કોમ્બિનેશન બહુ અલગ અલગ છે. કદાચ ડાન્સિંગ અને યોગા જે છે એકબીજા સાથે જાય છે, પણ કરાટે આખી બહુ ડિફરન્ટ વસ્તુ છે. હા, એનું કારણ શું છે કે ડાન્સનો મને શોખ હતો એટલે હું શીખતી જ હતી, પણ કરાટે માટે અચાનક એવી દિશા કંઈક મળી ગઈ મને કે હું કરાટે તરફ વળી. અચ્છા, તો તમારા આઈ એમ શ્યોર કે લાઈફમાં કોઈ એવો ઇન્સિડન્ટ કે કેવું ઇન્સ્પિરેશન થયું હશે કે જેના કારણે તમને એમ થયું કે મારે કરાટે શરૂ કરવું છે. હા, એટલે એમાં એવું થયું કે એક વખત મારી સાથે કંઈક એવો ખરાબ ઇન્સિડન્ટ થયો કે મારે વિચારવું જ પડ્યું કે આપણે સુરક્ષિત રહેવું એ આપણા પોતાના હાથમાં છે, અને એ કોઈ બીજા આવીને આપણે મદદ કરશે કે બીજા આવીને આપણું રક્ષણ કરે એના કરતાં વધારે બહેતર તો એ જ રહેશે કે આપણે પોતે જ આપણા પોતાની સુરક્ષા માટે કંઈક જવાબદારી લે. બેન, વાત કરીએ તો તમારો જે અનુભવ રહ્યો કે તમે 42 ઉંમરે શીખવાનું શરૂ કર્યું સ્વ બચાવની વસ્તુઓ, અને હવે ત્યારે તમે શીખવાડો છો, તે આખી જે જર્ની છે તે એનો આખો અનુભવ કેવો છે? જર્નીમાં તો હું તમને કહું ને તો શરૂઆત તો બહુ ટફ રહી, કેમ કે 42 ઉંમરે હા હું ત્યારે યોગ ને બધું કરતી હતી એટલે ફિઝિકલી ફિટ ચોક્કસ હતી, પણ જે કરાટે માટેની ફિટનેસ જોઈએ તેવી તો નહોતી. એટલે સૌથી પહેલું તો જ્યારે ક્લાસમાં મેં ચાલુ કર્યું ને તો મને બહુ તકલીફો રહેતી, એમ કે નાના નાના છોકરાઓ ત્યાં તો શીખતા હોય 10-12 તો એ લોકોની સાથે મારે તાલમેલ બેસાડવાનો, એટલે ફિઝિકલી થોડું મને તકલીફ પડતી, અઘરું લાગતું હતું. હવે પાછું ત્યારે મને એવું પણ થતું કે હું એક મિડલ એજ વુમન અને નાના નાના છોકરાઓની સાથે કરું તો એ છોકરાઓને પણ મારી મજાક તો નહીં કરે ને કોઈ, અથવા તો બીજા બધા આજુબાજુના લોકો કદાચ મજાક ઉડાવે મારી, એવો મને એક ડર રહેતો હતો. એટલે થોડી ડર સાથે શરમ પણ રહેતી હતી. એટલે જ્યારે કરાટેનો યુનિફોર્મ પહેરીને હું ઘરની બહાર નીકળું ને તો મને પોતાને જ આમ થોડું અકવર્ડ લાગતું હતું કે કેવું લાગશે આવું કરીશ તો. છતાં પણ પછી હિંમત મેં જાળવી રાખી, કેમ કે પછી આપણે હિંમત જો હારી જઈએ તો આગળ વધાય જ નહીં, એટલે પછી થોડું થોડું હિંમત ભેગી કરી કરીને એ મેં ચાલુ જ રાખ્યું. અને સૌથી વધારે સપોર્ટ એમાં મારા ફેમિલીમાં, કે મારા હસબન્ડ, જ્યારે મેં એમને કીધું ને કે મારે સ્વ બચાવની ક્લાસીસ કરવા છે તો એમણે એક પણ વખત એવું નથી કીધું કે ના ના આવું બધું તારે કરીને કંઈ કામ નથી, એવું કંઈ જ નહીં. એમણે મને મંજૂરી આપી, અને મંજૂરી એટલે કે એમને કોઈ પ્રોબ્લેમ પણ નહીં હતો, એટલે શીખવાનું ચાલુ કર્યું. પછી જે નાના છોકરાઓ મારી સાથે હતા એ લોકો તરત જ મારી સાથે હળી મળી ગયા. એ લોકોએ મને કોઈ દિવસ એવું ફીલ નથી કરાવ્યું કે આ અમારી સાથે કોઈ મોટી ઉંમરના લેડી આવે છે શીખવા માટે. અને સાથે સાથે મારા જે સર હતા તો એમણે પણ મને સતત પ્રોત્સાહિત કરી છે કે કોઈ દિવસ પણ હું જ્યારે ભાંગી પડું કે થોડી હિંમત હારી જાઉં તરત જ એમ કે આ તો બધું કરવું જ પડશે, હવે તમારે એક વખત આમાં ઝુકાવેલું છે બસ હવે પૂરું કરીને જ બહાર નીકળો. એબ્સોલ્યુટલી રાઈટ. અને કદાચ એ ફેમિલી સપોર્ટ, એ આસપાસનું જે વાતાવરણ છે એ તમને એવું મળે તો તમે કદાચ કોઈ વસ્તુને કેવાય ને કે હાંસલ કરી શકો, અને એ તમારી હિંમત જે છે વધતી જાય. પિંકીબેન, ઘણી બધી આપણા દેશમાં એવી સ્ત્રીઓ છે કે જે લોકોને કદાચ અવેરનેસ જ નથી કે આવી રીતના સ્વ બચાવની કોઈ ટ્રેનિંગ પણ થાય અને સ્વ બચાવ આવી રીતે કરી શકાય, તો એ લોકો માટે આપ શું કહેવા માંગશો? એનું કારણ છે કે ઘણી બધી લેડીઝ છે ને તો પોતાની જાતને અબળા સ્વીકારી લીધેલી છે. એ લોકો એવું જ વિચારે છે કે પુરુષોની સામે આપણું તો કેટલું ચાલી શકે, શારીરિક રીતે આપણે એટલા બધા સક્ષમ નથી એવું વિચારે છે. પણ જ્યારે માર્શલ આર્ટ શીખો ને તમે ત્યારે તમને ખબર પડે કે આ તો માઇન્ડ ગેમ છે, આ કોઈ ફક્ત તમારી શારીરિક સ્ફૂર્તિ કે તાકાત પર જ નથી, તમને પ્રેઝન્સ ઓફ માઇન્ડ જોઈએ.
કે તમારી સાથે કોઈ આ પ્રકારનો હુમલો કરે છે, કોઈ ફ્રન્ટમાંથી હુમલો કરે છે, પાછળથી કરે છે, કોઈ બી રીતે તમારી પર હુમલો કરે છે, તો ઘડીના છઠ્ઠા ભાગમાં એટલે કે એક જ સેકન્ડમાં તમારે એનો સામનો કેવી રીતે કરવાનો છે એ વસ્તુ શીખવા જેવી છે. એટલે આ એક માઇન્ડ ગેમ છે. આમાં તમારે એવું નથી હોતું કે તમારે શક્તિશાળી હોવું જરૂરી છે એકદમ, કે તમે એકદમ પ્રોપર ફિટ હોવા જોઈએ, તમારું ફિઝિક જોરદાર હોય એવું કંઈ. હા, કે તમે જાણે શારીરિક રીતે બહુ તંદુરસ્ત છો, હટ્ટા કટ્ટા છો, તો જ તમે કોઈને પહોંચી વળશો એવું નથી હોતું. એ જ્યારે આ સ્વ બચાવની ટેકનિક અને આ માર્શલ આર્ટ જે શીખવે છે ને, તેમાં એ લોકો દરેક વસ્તુ શીખવે છે કે જ્યારે ફ્રન્ટથી કોઈ ચાકુથી તમારી પર હુમલો કરે, કે રિવોલ્વરથી કરે છે, કે લાકડીથી કરે છે, કંઈ પણ વસ્તુથી હુમલો કરે, ઇવન એસિડ એટેક આપણે વારે વારે સંભળાતું હોય છે કે પ્રેમમાં કોઈક પ્રેમીએ એકતરફી પ્રેમ કરતો હતો અને છોકરી ઉપર એસિડ એટેક કર્યો, તો એનું કેવી રીતે ડિફેન્સ કરવું એ પણ આપણને શીખવે છે. હા, તો આ બધી વસ્તુઓ ખરેખર બહુ જરૂરી છે, ખાસ કરીને જે યંગ ગર્લ્સ છે. હવે જે મોટી ઉંમરના લેડીઝ છે તેનું પણ આપણે એમ વિચારીએ કે ભાઈ એ લોકોની ઉપર કંઈ ગેરવર્તાવ તો કંઈ નથી કરવાનું એવું વિચારતા હોઈએ છીએ, પણ એ એટલું બધું સાચું પણ નથી હોતું. એમની સાથે બીજા ગુનાનો પ્રકાર બદલાઈ જાય છે, દાખલા તરીકે પર્સ સ્નેચિંગ થાય છે, મોબાઈલ સ્નેચિંગ, ચેઇન સ્નેચિંગ, તો આ બધી વસ્તુઓને માટે પણ બચાવ તો કરવો જ પડે. તો એ પણ તમને જ્યારે માર્શલ આર્ટ શીખો ત્યારે એ શીખવા મળતું હોય છે કે અચાનક કોઈ તમારી ચેઇન ખેંચવા જાય છે કે પર્સ ખેંચવા જાય છે, તો તમે તમારો બચાવ ત્યારે કેવી રીતે કરી શકો. બરાબર, એટલે ખાલી તમને એક નહીં પણ અલગ અલગ પ્રકારના જેટલા પણ હુમલાઓ થતા હોય મહિલાઓ ઉપર એનો બચાવ કરતા શીખવે છે. કે કેટલી આ બાબત જરૂરી છે અત્યારે આજના જમાનામાં, કે જ્યાં આગળ સ્ત્રીઓ પોતે આગળ વધીને ઘણું બધું કામ કરતી પણ હોય છે, ઓફિસમાં જતી હોય છે, ઘરમાં કોઈ બિઝનેસ ચલાવતી હોય છે, રાત્રે કે આમ તેમ જવાનું થતું હોય છે ત્યારે એકલી જતી હોય છે, તો ત્યારની જો અત્યારના જમાનામાં શીખેલું હોય તો એ કેટલું કામ લાગે. એ ખરેખર બહુ જ કામ લાગે છે, કારણ કે તમને હું કહું ને, પૌરાણિક સમયથી કે જ્યારે સીતાહરણ થયેલું, દ્રૌપદીનું ચીરહરણ થયેલું, તો આ બધા પણ એક જાતના સ્ત્રીઓની સામેના ગુના જ હતા. તો જ્યારે તે સમયે પણ આ બધું ચાલતું જ હતું. દ્રૌપદીનું તો નસીબ સારું હતું કે એને કૃષ્ણ જેવા મિત્ર હતા, સીતાને તો સારું હતું કે એને રામ જેવા પતિ હતા, પણ આપણી સાથે સાથે કંઈ દરેક જગ્યાએ કોઈ પુરુષ સાથે હોતો નથી. અને હવે તો સ્ત્રીઓ કેટલી મોડર્ન થઈ છે, યંગ છોકરીઓ હોસ્ટેલોમાં રહીને ભણતી હોય છે, ઉચ્ચ અભ્યાસ કરતી હોય છે, કેટલી બધી લેડીઝના વર્કિંગ ટાઈમ્સ એવા હોય છે જે એ લોકોએ નાઇટ ડ્યુટી પણ કરવી પડે છે. દાખલા તરીકે નર્સ હોય છે કે પછી એર હોસ્ટેસ હોય છે, તો એ લોકોએ તો ખરેખર બહુ જ જરૂરી છે. કેમ કે મોટે ભાગે આપણે એવું વિચારીએ છીએ કે ગુનાઓ જે થાય છે તે એકદમ નાઇટમાં જ થતા હોય છે, અંધારામાં જ થતા, એ એકદમ સાચું નથી હોતું. એ ભર દિવસે જાહેર રસ્તા ઉપર પણ થતા જ હોય છે. તો દરેક વખતે તમારી મદદ કોઈ નથી આવવાનું, તો તમે પોતે જ જો શીખેલા હોય તો જ્યારે તમારી સામે કંઈક એવી ખરાબ સિચ્યુએશન આવી જાય છે તો તમે પોતાનો જ બચાવ કરીને, એવું નથી હોતું કે ચલો તમે 10 જણાને પછાડીને તમે બધું એમ પિક્ચરમાં બતાવે છે તેવી રીતે કરી શકો, પણ એટલીસ્ટ તમે ભાગી તો શકો એ સિચ્યુએશનમાંથી, કે તમે કોઈ ખરાબ સિચ્યુએશનમાં ફસાયેલા છો તો તમે એટલું તો બચાવ કરી શકો ને કે ત્યાંથી એ સ્થળેથી તમે ભાગી શકો, એટલે બહુ જરૂરી છે. એકદમ સાચી વાત છે કે આજની તારીખમાં દિવસ ને રાત જોયા વગર સ્ત્રીઓની સામે ગુનાઓ વધતા જ જાય છે, અને કેટલા પણ એવા ગુનાઓ હોય છે કે જે રજીસ્ટર પણ નથી થતા, કે છોકરીઓની છેડતી કરીને કોઈ જતું રહ્યું તો એનો કોઈ કેસ કરવા છોકરીઓ જતી નથી, પણ એટલીસ્ટ જો ત્યારે એને આ વસ્તુ શીખેલી હોય તો એને પાઠ ભણાવી શકે છે કે બીજી કોઈ છોકરીને એ વ્યક્તિ જે છે એ આવું ના કરે. એટલે કેવું છે કે પોલીસ સુધી તો કેવા કેસ જતા હોય કે જેમાં બહુ કોઈ એક્સ્ટ્રીમ ગુનો થયેલો હોય,
હવે તમને કોઈ અડપલું કરીને જતું રહ્યું તો એવા બધા તમે થોડા જવાના છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં આપણે ખ્યાલ ભી ના આવે ને ક્યારે કોણ કરીને હા એટલે જ્યારે તમને કોઈ અડપલું કરે છે તો એના માટે પણ આપણી પાસે ઘણી બધી ટેકનિક હોય છે કે એને જ એવો પાઠ ભણાવી દેવો તે સમય કે એ તમારી સામે તો અટકે જ છે, સાથે જ્યારે બીજી વખત કરે ને તો એને એવો ડર તો હોવો જ જોઈએ કે કદાચ બીજી વખત પણ કોઈએ મારો સામનો કર્યો તો. બરાબર, એટલે આ બહુ જરૂરી છે. કેમ કે તમે મોટા મોટા ગુના થાય અને જાહેરમાં આવે છે ને ત્યારે કદાચ બધા પોલીસમાં ને એ બધામાં તમે ફરિયાદ નોંધાવા જાઓ. હવે ધારો કે તમે એમ માનો કે ડોમેસ્ટિક વાયોલન્સ પણ કંઈ ઓછું નથી હોતું, તો એમાં તમે થોડા વખતે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો. પણ તમે જો છોકરી તમે, હું તો યંગ મધર્સને ખાસ કહીશ કે તમે જ્યારે તમારી દીકરીને ભણાવો છો ને તો એના માટે તમે આના માટે કેમ સમય નથી ફાળવતા કે એને માર્શલ આર્ટ શીખવો? તો જ્યારે ભવિષ્યમાં એ કંઈક જોબ કરે કે હોસ્ટેલમાં ભણવા જાય અથવા તો ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને તો એ પોતાનો બચાવ તો ચોક્કસ કરી શકે ને. 100% સાચું છે પિંકીબેન. મને એવું લાગે છે કે દરેક સ્કૂલ કોલેજીસમાં જે પણ છોકરીઓ ભણતી હોય છે ત્યાં જ એક સેલ્ફ ડિફેન્સનો ક્લાસ હોવો જોઈએ કે જેથી પોતે પોતાની સ્વરક્ષાની ટ્રેનિંગ એને સ્કૂલ કોલેજમાંથી જ મળે. હા, ચોક્કસ જ હોવો જોઈએ. એટલે કેવું છે કે ઇઝરાયલ કરીને જે દેશ છે તેમાં તો 18 વર્ષની ઉપરના દરેક છોકરા છોકરીએ મિલિટરી ટ્રેનિંગ લેવી જ જોઈએ. એટલે તમે વિચાર કરો કે એ લોકોનું સ્વબચાવ કે પછી સેલ્ફ ડિફેન્સનું લેવલ કેવું હોય તેની સામે આપણે ત્યાં છોકરા છોકરીઓ કેમ પાછા પડી જાય છે. તો એ આપણે કમ્પલસરી જો એ લોકોને કરીએ કે જેવી રીતે તમે બીજા સબ્જેક્ટ શીખો છો, ડ્રોઈંગ શીખો છો, સંગીત શીખો છો, તો આપણે એક શીખવો ને, આપણે એક આર્ટ જ છે ને જે ખરેખર બહુ જરૂરી છે. એકદમ સાચી વાત. બીજું કે તમે એજ્યુકેશન તો એકદમ જરૂરી જ છે, સ્પોર્ટ્સ પણ બહુ જરૂરી છે, પણ માર્શલ આર્ટને તમે સ્પોર્ટ્સમાં નહીં લો, એ તો લાઈફ સ્કિલ કહેવાય. એમાં લાઈફસ્ટાઈલ તમારી બને છે કે જ્યારે બી તમને કોઈ તમારી ઈચ્છા વિરુદ્ધનું કંઈ પણ કોઈ તમારી શારીરિક છેડછાડ કરે છે ત્યારે તમે એને તાત્કાલિક એને જવાબ આપી શકો. બરાબર. બીજું શું કે આપણામાં એવી એક માન્યતા છે કે છેડતી તો ખાલી છોકરીઓની જ થાય, પણ તમે વાંચતા હશો ને ન્યૂઝપેપરમાં હંમેશા આવતું હોય છે છોકરાઓની સાથે પણ થતી હોય છે, થતું હોય છે, અને એ નાની ઉંમરના કે કુમળી વયના છોકરાઓ સાથે નહીં, મોટી ઉંમરના યંગ છોકરાઓની સાથે પણ થતું હોય છે. તો આ બધું ત્યારે એ લોકોને જ કામ લાગે છે જો શીખેલા હોય તો. કે જો બધી જગ્યાએ આ શીખવવામાં આવે તો આપણા દેશમાં ઘણા બધા આવા પ્રકારના ગુનાઓનો પડતો જવાબ જો મળવા માંડે તો ગુનાઓ આપોઆપ ઓછા થઈ જાય. એકદમ સાચી વાત છે પિંકીબેન. તમે શીખ્યા પછી તમે શીખવવાનું ડિસિઝન ક્યારે લીધું અને એનો પર્પઝ શું હતો? જ્યારે મેં સેલ્ફ ડિફેન્સનો કોર્સ કરેલો ને 3 મહિનાનો, ત્યારે મેં ફક્ત મારા પોતાના પૂરતું જ વિચારેલું હતું કે ચલો આ 3-4 મહિનાનો કોર્સ કરીને હું પોતે શીખી લઉં. પણ પછી જ્યારે મને ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો અને મેં મારા સરનું પણ પેશન જોયું કે એ પણ આ બાબતમાં બહુ જ એ હતા, પેશનેટ હતા કે મારે છોકરીઓને આ શીખવી આ કલા, તો ત્યારે પછી ધીરે ધીરે એ વસ્તુ મને પણ ખ્યાલ આવતો ગયો કે મારે એકલી એ શીખીને નથી બેસી રહેવું, આનો મારે પણ હવે પ્રચાર કરવો છે કે છોકરીઓ માટે કેમ આ જરૂરી છે અને કઈ રીતે લોકો શીખી શકે. તો એ આખું પછી એક સપનું બની ગયું જે અચાનક જ હું આવી ગયેલી હતી આમાં, તે પછી મારું એક સપનું બની ગયું કે હવે મારે છોકરીઓમાં આના માટે અવેરનેસ લાવવી જ છે. બરાબર. અને પછી ત્યારથી તમે શીખવવાની શરૂઆત કરી. હા, અત્યારે તો એકચ્યુઅલી હું આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું, એટલે એ મારા પોતાના સ્ટુડન્ટ તો નહીં કહેવાય, છતાં પણ 120 સ્ટુડન્ટ જેવા અમારી પાસે શીખે છે છોકરા અને છોકરીઓ મળીને. તો એ છોકરા અને છોકરીઓને હું જોઉં ને તો એ લોકો ખરેખર એટલા બધા ઇન્ટરેસ્ટેડ છે કે પોતાની રીતે પણ એ લોકો અમુક વખત બધી કંઈ ટેકનિક અપનાવતા હોય કે અંદર અંદર એ લોકો આમ થોડો બ્રેક મળેલો હોય ત્યારે પણ કંઈ કંઈ ક્રિયા કરતા હોય છે કે આમ કરે તો આમ કરવાનું.
અને એ લોકો છોકરાઓ જે રીતે અંદર અંદર એકબીજાની ઉપર પ્રયોગ કરતા એ શીખતા હોય ને, ત્યારે ચોક્કસ જ માનવાનું કે આ છોકરાઓને આ રસનો વિષય છે અને એ લોકો પોતે જ આ બાબતમાં આગળ વધવા માંગે છે અને પોતે પોતાની સલામતીની જવાબદારી લઈ અને શીખવા માંગે છે ને આગળ વધવા માંગે છે. પિંકીબેન, અત્યાર સુધી જેટલો પણ તમારો અનુભવ રહ્યો છે કરાટે સાથેનો, એમાંથી કોઈ એક એવો એક્સપિરિયન્સ કે જે તમારી લાઈફ ટાઈમની મેમરી બની ગયો હોય? એમાં સૌથી પહેલું તો જ્યારે શીખી, મેં બ્લેક બેલ્ટ હજુ હું થઈ નહીં રહેલી હતી, પણ એક વખત મારો પોતાનો યોગા ક્લાસ હતો, તો તેમાં મારો એ ફિફ્થ ફ્લોર પર હતો ક્લાસ, તો એમાં જે લિફ્ટમેન હતો ને તેની ઘણી વખત ફરિયાદ આવતી મારે ત્યાં, જે પેલા લેડીઝ આવતા કે આ છે તો અમને થોડા થોડા અડપલા કરી લે છે. હા, એટલે શરૂઆતમાં મને પોતાને એનો એવો કોઈ દિવસ અનુભવ નહીં હતો, એટલે મને એમ થોડું મેં લાઇટલી લીધું હતું. પણ પછી એક દિવસ એણે શું કર્યું કે તમે તો બધા યોગા કરવા આવો છો ને, તમારે તો જાતે દાદર ચઢીને જવાનું, હું તમને લિફ્ટમાં નહીં લઈ જાઉં, એવું તેવું એ મિસબિહેવ કરવા લાગ્યું. તો ત્યારે પછી મને થયું કે હવે આ જરા વધારે પડતું આ લોકોની સાથે છૂટછાટ લે છે, એટલે મેં એને બોલાવીને તે સમયે જે થોડું એની સાથે કડક વર્તન કરેલું છે કે તે દિવસે એને યાદ રહી ગયું હશે કે એકલું લેડીઝ છે એટલે આપણે કંઈ બી એ લોકોની સાથે વર્તન કરીશું અને એ લોકો ચલાવી જ લેશે ને, આપણે કંઈ જ એ લોકો કરી શકવાના નથી, તેવું પોસિબલ નથી. બરાબર, એકદમ સાચી વાત છે. એટલે એક કહેવાય ને કે શીખ્યા પછી તમારી અંદર એક સેલ્ફ કોન્ફિડન્સ બી બૂસ્ટ થાય, એટલે મેન્ટલી તમારી અંદર શું ચેન્જીસ આવે? મેન્ટલી તો બહુ મોટો ચેન્જ આવે કે અત્યાર સુધી આપણે કેવું કે જાણે સામેથી આપણે કોઈક પુરુષ આવતો હોય, ને આપણી સ્ત્રીઓની કેવી છઠ્ઠી ઇન્દ્રિય હંમેશા કામ કરતી હોય વધારે, એટલે આમ થોડોક આપણે અંદાજ તો આવી જાય કે આ કોઈ આવે છે સામેથી પુરુષ, એ કદાચ આપણી સાથે કંઈક છેડતી કરશે કે અડપલું કરશે, એવું આપણે હોય એટલે આપણે પહેલેથી થોડા સાઈડ પર ખસી જઈએ કે થોડા ડરેલા હોઈએ, કે પછી કેવું કે અંધારું હોય અને એકલા આપણે કંઈક એક સ્થળેથી બીજા સ્થળે જવું હોય તો ડર લાગે. પણ અત્યારે મને એટલો કોન્ફિડન્સ આવી ગયો છે કે કોઈ સામેથી આવે છે અને એ જો અડપલું કરશે તો હું એને ચોક્કસ એનો તીખો જવાબ આપી શકીશ. એબ્સોલ્યુટલી રાઈટ. એટલે એ એક આખું તમે કહેવાય ને કે જે જિંદગીમાં જે જોવાનો નજરિયો છે કે ભાઈ તમે એકલા જતા હોય, એ કોન્ફિડન્સ જે છે એ આખું તદ્દન ચેન્જ થઈ ઘણો બધો મારામાં ફરક આવે છે. જે તમે શીખો છો એ લોકો, એ બાળકોમાં પણ તમે, એ બાળકો જે શીખતા હોય અને જે ના શીખતા હોય એમાં પણ આપને, ઓહો એ બાળકોમાં તો ઘણો બધો ફરક હોય છે. જે અમારી પાસે શીખતા હોય ને માર્શલ આર્ટ, એ છોકરાઓનો કોન્ફિડન્સ લેવલ અને જે નથી શીખતા, ભલે એ લોકો બીજી કોઈ આર્ટ શીખતા હશે, તો એ લોકોને જે કોન્ફિડન્સ કે હું પહોંચી વળીશ અને એ જે હોય છે ને, તે તો બહુ જ બંનેની વચ્ચે ઘણો બધો ડિફરન્સ હોય છે. એટલે આપણને આમ દેખાઈ જાય કે ભાઈ એમણે માર્શલ આર્ટ કરેલું છે ને એમણે નથી કરેલું, એટલો બધો ડિફરન્સ. હા, એ લોકોની તમે, હું તમને ખરેખર કહું ને તો જે માર્શલ આર્ટ શીખેલા છોકરા હોય ને એમની ચાલ જ તમને અલગ દેખાય, કેમ કે એ કોન્ફિડન્ટ હોય છે. એ લોકોને એવો આમ ડર નથી હોતો કે સામેવાળો માણસ મને સાથે કંઈ પણ વર્તન કરી લેશે અને હું ચૂપ રહીશ એવું. અને ઘણી વખત અમે હમણાં જ એક લેટેસ્ટ મેં સેમિનાર એક સ્કૂલમાં કરેલો, ગર્લ્સ સ્કૂલ હતી, તો એ લોકોની સાથે અમે બધી ટેકનિક બતાવી અને પછી થોડું ઇન્ટરેક્શન જેવું કર્યું, ત્યારે જે છોકરીઓ ડરેલી, એટલે હું માનું છું ત્યાં સુધી એ લોકોએ પોતાના પેરેન્ટ્સ સાથે કે પોતાના ટીચર્સની સાથે પણ જે વાતો શેર નહીં કરીને તે અમારી સાથે શેર કરતા હતા કે મેમ અમારી સાથે કોઈ આવું કરે તો અમારે શું કરવાનું, કોઈ આવું કરે તો. એટલે મને ત્યારે ખ્યાલ આવ્યો કે આ લોકો, આ જે છોકરીઓ છે ને, એ લોકોએ આ વાત તો પોતાના પેરેન્ટ્સની સાથે પણ શેર નથી કરી શક્યા, કારણ કે અમુક વખત એટલું ખરાબ રીતે છેડતી થતી હોય છે ને કે છોકરીઓ એને કહેવામાં પણ સંકોચ, એને કહી શકવાના એના કોઈની પાસે શબ્દો પણ નથી હોતા કે હું આવી રીતે કેવી રીતે મારા મા બાપ સાથે વાત કરું. ને એ જ્યારે અમારી સાથે એ લોકો ખુલીને વાત કરતા હતા, અને એક છોકરી તો એની આંખમાં આંસુ આવી ગયા કે મારે કમ્પલસરી
ઓટોમાં બેસીને આવવું પડે છે, એટલે શેરિંગ ઓટો જે હોય ને તેમાં, તો દર વખતે મને કંઈ કંઈ નવા નવા જ અનુભવ થાય છે. કોઈ મારી સાથે આવું કરી જાય છે, કોઈક વખત તો આજુબાજુ બંને પુરુષો ગોઠવાઈ જાય છે અને મારી આવી રીતે છેડતી કરે છે. એટલે તમે વિચારી શકો છો કે એનું મન કેટલું ઘાયલ છે, કે એ પોતાના ઘરમાં પણ નથી કહી શકતી આ બધી વાતો, પણ એની મજબૂરી એ છે કે એને આવી રીતે બેસીને આવવું જ પડે છે. તો પછી થોડી અમે એને ટેકનિક શીખવી, થોડો કોન્ફિડન્સ આપ્યો કે તમારે જ્યારે આવી રીતે બેસવું જ પડે છે તો તમે એકાદ એવો ઓટોવાળો કે એવું રાખી રાખો કે જેની સાથે ડેલી તમારે આવવાનું થાય, અથવા તો ત્રણ ચાર ફ્રેન્ડ્સ ભેગી થઈને જ આવી રીતે બેસો, અને જ્યારે કદાચ પણ જો આવી સિચ્યુએશન હોય તો હાજર સો હથિયાર તમારી પાસે, હાથમાં કંઈ પણ હોય, ઇવન તમે ચશ્મા પહેરેલા છો તેનાથી પણ તમે સ્વબચાવ કરી શકો છો, તમારું સ્કૂલની બેગ છે એનાથી પણ કરી શકો છો, તમારી સ્કૂલની બેગમાં કંપાસ હોય છે, નોટબુક હોય છે, તમારી વોટર બેગ હોય છે, તમારા હાથમાં છત્રી હોય છે, એટલે આપણી પાસે જે હાજર સો હથિયાર, તમે કોઈ પણ વસ્તુ તમારી પાસે છે, કે ઇવન તમે ચંપલ, આપણે વર્ષોથી ચંપલનો તો ઉપયોગ કરતા આવેલા એ તો આપણે ખાલી જાણીએ છીએ, પણ ચલો તમારી પાસે સ્કૂલની બેગ છે ને તો તેનાથી પણ તમે સ્વબચાવ કરી શકો છો. પિંકીબેન, તમે આજે આવી અને આટલા બધા અનુભવો અમારી સાથે શેર કર્યા અને ઘણી બધી વાતો પણ કરી કે સ્વબચાવ કેટલું જરૂરી છે, એના માટે આપનો ખૂબ આભાર. અને એક લાસ્ટ મેસેજ જે તમે આપવા માંગતા અમારા દર્શક મિત્રો. હા, તો દર્શક મિત્રોને હું એટલું ચોક્કસ જ કહીશ કે તમે તમારા બાળકોને એજ્યુકેશન સારામાં સારું આપો, કોઈ પણ સ્પોર્ટ્સમાં સારું શિક્ષણ આપો, એમને આગળ વધવા માટે પ્રોત્સાહન આપો, પણ માર્શલ આર્ટને કોઈ દિવસ ભૂલતા નહીં. પોતાની સ્વસુરક્ષા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને ફક્ત છોકરીઓ માટે જ નહીં, છોકરાઓ માટે પણ એટલું જ જરૂરી છે, અને ફક્ત યંગ કે નાની ઉંમરની સ્ત્રીઓ માટે જ નહીં, એ પ્રૌઢા હોય કે વૃદ્ધ હોય તેને માટે પણ એટલું જ જરૂરી છે. એકદમ સાચી વાત છે. થેન્ક યુ સો મચ, આપનો ખૂબ આભાર કે આપ અહીં પધાર્યા. અને જેમ પિંકીબેને કહ્યું કે કોઈ પણ વયની ઉંમર હોય અને એ સ્ત્રી હોય કે પુરુષ હોય, સ્વરક્ષા એ આપણી પોતાની જવાબદારી હોય છે, તો આપણી સુરક્ષા માટે આપણે હંમેશા કંઈક એવા કદમો ઉઠાવવા જોઈએ કે જેથી કરી અને આપણે જીવનમાં સરળતાથી આપણું જીવન એન્જોય કરી શકીએ. આવી જ એક વાવ મને ફરી મળશું, ત્યાં સુધી નમસ્કાર.